સુરેન્દ્રનગર જિલ્લામાં છેલ્લા 4 વર્ષથી વરસાદની અનિશ્ચિતતા અને વાવાઝોડા સાથેના વરસાદના કારણે દરેક સિઝનના પાકને નુકસાન થવાની સમસ્યાઓ થાય છે. જિલ્લામાં હજુ પણ લોકોની મુખ્ય આવકનો સ્ત્રોત ખેતી છે, જેમાં 1 લાખથી વધુ ખેડૂતો ખેતી કરીને પોતાનું ગુજરાન ચલાવી રહ્યા છે. હાલમાં બદલાતા વાતાવરણ વચ્ચે વરસાદ આધારિત અને મોંઘા બિયારણ અને ખાતરને લઈ ખેતી મોંઘી થઈ રહી છે. સામે ખેડૂતોને પૂરતા ભાવો પણ ન મળવાની સમસ્યાઓ ઉદ્ભવી રહી છે. ત્યારે ચાલુ વર્ષે પણ જિલ્લામાં અવિરત વરસાદના પગલે મુરઝાઈ ગયેલા પાકને સાથે રાખી થાળી વેલણ વગાડી ખેડૂતોએ સરકાર સામે વિરોધ નોંધાવ્યો હતો, જેમાં આમ આદમી પાર્ટીનો પણ ખેડૂતોને સાથ સહકાર મળ્યો હતો. આપના નેતાઓને સાથે રાખી ખેતીવાડી અધિકારીની કચેરી સુધી કિસાન સહાય રેલીનું આયોજન કરવામાં આવ્યું હતું. તંત્ર દ્વારા 1.21 લાખ હેક્ટર જમીનમાં સર્વે પૂરો કરાયો, પરંતુ ખેતીવાડી અધિકારી પાસે તેમજ સર્વેના નામે સરકાર માત્ર નાટક કરતી હોવાનો ખેડૂતોએ આક્ષેપ કર્યો હતો. આ સાથે જ વરસાદના પગલે થયેલ નુકસાન અંગે સરકાર દ્વારા આર્થિક પેકેજ જાહેર કરવામાં આવે તેવી ખેડૂતો દ્વારા માંગ કરવામાં આવી હતી. જે રૂપિયા રોકડ પોતપોતાના ખેડૂતોના ખાતાની અંદર ચૂકવે સરકાર, એવી અમે સરકાર પાસે માંગ કરીએ છીએ. અને અત્યારે દરેક ખેડૂતો અહીંયા અરજી કરવા માટે આવ્યા છે કે તાત્કાલિક ધોરણે તમે જે આ અલગ અલગ સર્વેના જે અમે સાંભળીએ છીએ કે ભાઈ સર્વેના નામે જે કંઈ ધતિંગ ચાલે છે એ ઓન પેપર ઓન રોડે કરી નાખે છે, તો અમારા ખેડૂતોની એવી માંગ છે કે દરેક ખેડૂતોના ખેતરે આવી અને એની પરિસ્થિતિનો તાગ કાઢે. બસ એ જ અત્યારે સર્વે થાય છે, એ સર્વે માત્ર 9 ટંકી હોય એવું અમને દેખાય છે. 3 દિવસની અંદર 1.25 લાખ હેક્ટર જમીનમાં સર્વે થઈ ગયો. આવા ઓફિશિયલી આંકડાઓ જ્યારે અમે જોયા તો અમે સ્તબ્ધ રહી ગયા કે ખરેખર આટલો સર્વે ઝડપી કેવી રીતે થઈ શકે. ખેતરે ખેતરે સર્વે કરવા જવાની જે વાહિયાત વાતો ટીમ કરી રહી છે, કોઈ સર્વે કરવા આવતું નથી. આજે આ તમામ ખેડૂતો જિલ્લા ખેતીવાડી અધિકારીને રજૂઆત કરવા આવ્યા છે.